હવે શ્રી પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ પોતે વેદાંતિ છે, જેને આત્મા નામનો પદાર્થ આ જગતમાં હશે કે નહીં શંકા છે. કૃપાલદેવને પૂછ્યું આત્મા છે તો કૃપાલદેવ કે હા આત્મા છે, તો કે તમે અનુભવ તમે આપના અનુભવનો ઉત્તર આપો જ અનુભવથી કહો છો, તો કે હા અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે આત્મા એક છે કે અનેક છે, કેમ કે વેદાંતમાં તો એક જ આત્મા માને, એગો અહમ એગો બહુ શ્યામ, ઈશ્વર એક છે એમ માને છે. એને એકવાર એવી ઈચ્છા થઈ કે હું એકલો છું બહુ થઈ જાઉં, એટલે બધા આટલા આ એના ઈશ્વરના બીજા રૂપ થઈ ગયા એમ વેદાંત માને. જ્યારે ભગવાન મહાવીર કહે કે નહીં એમ નથી, બધા જ આત્માઓ જુદા છે, દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. એટલે એમણે પૂછ્યું કૃપાલદેવને કે આત્મા એક છે કે અનેક છે, તો કૃપાલદેવ કહ્યું જીવો અનેક છે, એક નહીં અનેક છે. પછી પૂછ્યું કે જડ કર્મ એ વસ્તુતા છે જગતમાં, કર્મ જે જડ છે પૌદ્ગલિક છે એ કારમણ વર્ગણાઓ છે? ત્યારે કૃપાલદેવ કે હા જડ કર્મ વસ્તુતા છે, માયિક નથી. વેદાંતમાં શું માને, આ બધું દેખાય છે બધું જ ખોટું છે, આ કંઈ છે જ નહીં. હા તો ભગવાન કે બધું છે નહીં, બધું જ છે આ દેખાય છે ને, એને કેમ કહેવાય કે આ બધું ખોટું છે? એમ માયિક નથી, આ માયા જ નથી. ભગવાન મહાવીર કે છે, આ બધું કર્મનું સ્વરૂપ છે, પૂતગલની પર્યાય છે. પછી ફરી પ્રશ્ન એમણે પૂછ્યો કે પુનર્જન્મ છે, ફરી આપણે જન્મ લેવો પડે? ત્યારે કૃપાલદેવ કહ્યું કે હા પુનર્જન્મ છે, પુનર્જન્મ પણ છે. ફરી જ્યાં સુધી આત્મા શુભ કે અશુભ સર્વ કર્મથી મુકાય નહીં ત્યાં સુધી અને નવા નવા જન્મ લેવા જ પડે. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અને અશુભ કરે નરકાદિફળ કર્મ રહિતન ક્યાં. જ્યાં સુધી તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સભા, શુભ અશુભ બધા નાશ થઈ આત્મા મુક્તિને મોક્ષને ન પામે ત્યાં સુધી નવા નવા દેહ ધારણ કરવા જ પડે છે, નહીં તો ક્યાં રહે આત્મા. સર્વકર્મથી મુક્ત થયેલો આત્મા મોક્ષમાં બિરાજમાન થાય, નહીં તો શુભ કરે થોડુંક પુણ્ય કરે તો આ મનુષ્ય ભાવ, વધારે કરે તો દેવલોક, થોડું પાપ કરે તો આ તિર્યન ઢોર પશુ, વધારે કરે તો નરક નિગોદાદી. જેમ જેમ આપણે વચમો છીએ મધ્ય લોકમાં છીએ, ઉપર સાત રજ્જુ પ્રમાણ નીચે સાત રજ્જુ પ્રમાણ છે, જેમ જેમ પુણ્ય વધે તેમ ઉપર જાય છે, જેમ જેમ પાપ વધે તેમ નીચે આવે છે. હમણાં પુણ્ય પાપ લગભગ સમ થયા ત્યારે અહીંયા છીએ. એટલે મહાપુરુષો કહે છે પુનર્જન્મ, એમણે પૂછ્યું પુનર્જન્મ છે, ત્યારે કૃપાલદેવ કે હા પુનર્જન્મ છે. પ્રશ્ન, વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો? વેદાંતની અંદર વિષ્ણુવાદી વેદાંત ધર્મ, તેમાં માયિક ઈશ્વર એટલે આ ઈશ્વરની બધી માયા છે એમ માને છે, તો આ માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો કે ખરેખર આ બધી ઈશ્વરની માયા છે? ત્યારે કૃપાલદેવે કહ્યું ના, ઈશ્વરની માયા નથી, ઈશ્વર તો શુદ્ધ સ્વરૂપ છે. આ કોઈ દિવસ આવા જગતની રચના કરે નહીં, અને રચના કરે તો ઈશ્વર થવાનું, એની ઈચ્છા થઈ, અને ઈચ્છા સહિત હોય તે તો કર્મ સહિત છે, અને કર્મ સહિત ઈશ્વર નથી. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. આપણને કોઈ નુકસાન આવી જાય તો કે ભાઈ ઈશ્વરની જેવી મરજી, ઈશ્વરની એવી મરજી, શું કરીએ. એટલે ઈશ્વરે એવી પ્રેરણા કરી તમને તમારું ધન લઈ લીધું એમ, ઈશ્વર પ્રેરક અથવા પ્રેરક તે ગણે તો ઈશ્વર દોષ પ્રભાવ થયો, તમારા પર તેને દ્વેષ થઈ ગયો, એવું નથી. ઈશ્વર તો હંમેશા શુદ્ધ સ્વભાવમાં જ રહે, આપણા કર્મે બધું થઈ રહ્યું છે એમાં ઈશ્વર શું કરે. અને ઈશ્વરને પાપ પુણ્યના ફળ જ આપવા પડતા હોય તો એ તો મહાદુખી થઈ જાય. કરોડો જીવો અસંખ્યા એ બધાના હિસાબ રાખવા પડે, ચોપડા રાખીએ કે નહીં આપણે,
अपने आ पैसा लीधा को लीधा, नौकर हो 5, 10 के 50 के 500 अपनी फेक्टरी में, तो के हिसाब राखवाना, तो घोटाड़ो थी जाए, कोण के उपाड़ा पैसा अने कोने के आप, એટલે હવે આપણે કયા જીવે કેવા કેવા કર્મ બાંધ્યા એનો પાછો આ એને ત્યાં ચોપડે લખવું, અને એના દરેકના પાછા ફળ આપવા. આ કરોડો જીવોની ઉપાધિ આ ઈશ્વરને જો કરવી હોય તો આ મોટું દુઃખ છે. ત્યાં જવું શા માટે ઈશ્વર થવું? એના કરતો તો આપણું એ ઘર સંભાળવું સારું, 2-3 છોકરા હોય કે બસ આટલું જ ઘર સંભાળવાનું. ત્યાં જઈને આખા જગતની ઉપાધિ આપણે કરવાની હોય તો ઈશ્વર મહાદુખી થઈ જાય. અથવા મહેતાજી રાખે, માનો ક્લર્ક કેટલા કરોડો જોઈએ, એટલે ક્લર્ક ઉપર પાછી સંભાળ દેખરેખ એની, જેમ બોસ હોય તો એને બધા ક્લર્કોને બધું સંભાળવું પડે, મહાદુખ થઈ જાય. એટલે આ વાત કોઈ રીતે માનવામાં આવતી જ નથી. આ ગહન વાત છે. શિષ્ય આ કઈ સંક્ષેપે સાવ તે ભોગી વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, પણ ગહન વાત છે શિષ્યા કઈ સંક્ષેપે સાવ. તેમ પુનર્જન્મ છે, કરેલા પાપોને ના ફળ ભોગવાના પણ સ્થાનક છે, સ્વાભાવિક બનેલા જ છે, કોઈએ બનાવ્યા નથી. એટલે વેદાંતને માન્ય માઇક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો? કૃપાલે કે ના, એ અમે નથી માનતા. બધા જીવ પોતપોતાના કર્મને આધીન વર્તે છે. સારું કરે સારું પાવે, ખરાબ કરે તો એને ખરાબ ફળ આવે. હવે પેલા આ ભટ્ટ છે, એ પોતે વેદાંતી છે, પુંજાભાઈ સોમેશ્વર ભટ્ટ. એમને કૃપાલદેવના આ બધા ઉત્તરો સાંભળીને તેમનું કહેવું મને સત્ય વક્તાના જેવું લાગ્યું. બિલકુલ જાણે સત્ય વાત કરે છે એવું કૃપાલદેવનું કહે છે કેવું મને લાગ્યું. અને તેમના બોલવા ઉપર મને શ્રદ્ધા થઈ કે આ ખરેખર અંતરથી કહે છે, અનુભવથી કહે છે, સત્ય વાત કહે છે. તેમના બોલવા પર મને શ્રદ્ધા થઈ. તે સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. શું હતું, એ જ્યારે મળવા આવે છે ત્યારે કૃપાલદેવ બહાર ફરવા ગયેલા, એટલે એ પણ કયા દિશામાં ગયા ત્યાં પાછળ ગયા, એટલે સાથે વાત કરતાં કરતાં બંગલા તરફ આવી રહ્યા છે. એટલે એ સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે. પહેલાં મને કે બહુ જ આકુળ વ્યાકુળતા થતી કે જીવ નામનો પદાર્થ કોઈ જગતમાં હશે, પણ તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે, જીવો અનેક છે, એક નથી અનેક છે, કર્મ છે. કર્મ એટલે આપણે જે કામો કર્યા હોય તેને કારમણ વર્ગણાઓ ગ્રહણ થાય, આપણે કામો જેવા ભાવ કરીએ તેથી એને પછી કર્મ કહેવામાં આવે. કર્મ એટલે બીજું કાંઈ નથી, આપણા જ કરેલા કામો જેવા ભાવો શુભ કે અશુભ કરીએ કે તે જ ક્ષણે સર્વત્ર રહેલી કારમણ વર્ગણાઓ આપણા આત્મા સાથે ચોંટી જાય છે. અને એનો કાળ પાકે ત્યારે એ સુખ દુઃખના ફળનું કારણ થાય છે. માટે કર્મ છે, પુનર્જન્મ છે વગેરે બાબતો તેઓ અનુભવથી માનતા હતા. અનુભવથી માનતા હતા આત્માઓની અભેદતા અને માઇક ઈશ્વરનું અસ્તિત્વ, એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા. કૃપાલદેવ આત્માની અભેદતા એટલે કે બધા આત્મા એક જ છે એ નહોતા માનતા, બધાનું અસ્તિત્વ જુદું છે અને માઇક ઈશ્વરનું અસ્તિત્વ નથી, આ ઈશ્વરે બધી માયા રચી છે એમ નથી, એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા. પણ ભગવાન મહાવીરનો સિદ્ધાંત એમને માન્ય હતો. બીજે પ્રસંગે હું ગયો, કોઈ બીજા પ્રસંગે આ પુંજાભાઈ કે હું કૃપાલજી પાસે ગયો ત્યારે શ્રીમદજી એક પુસ્તક વાંચતા હતા. તેમની વૃત્તિ ઘણી જ શાંત જણાતી હતી. પુસ્તકમાંથી એક શ્લોકને વારંવાર કહી બતાવ્યો, તે પુસ્તકમાંથી કે એક શ્લોકને વારંવાર કહી બતાવ્યો. તે શ્લોકનો ભાવાર્થ એવો હતો
કે મારું ચિત્ત એવું શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજે શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ એના સિંગ મને ઘસે, મને જોઈ નાસી ન જાય. કેવા ભાવે શ્લોકમાં હતા તે કહે છે કે મારી વૃત્તિઓ કૃપાલ કે શાંત થઈ જાઓ, મારા ચિત્તની વૃત્તિઓ એટલે દરજે શાંત થઈ જાઓ કે કોઈ હરણ હોય, મૃગ બહુ ચંચળ હોય, પણ હું જાણે મૂર્તિની જેવો દેખાઉં એને, એટલે હલનચલન બિલકુલ મારા કાયામાં હોય નહીં, અને પેલો મૃગ એમ સમજે કે આ પથ્થરની મૂર્તિ છે એમ સમજીને એના સિંગ મને ઘસે, એટલે એટલો બધો સ્થિર થઈ જાઉં, મારા મન વચન કાને યોગ, એવું એ શ્લોકનો ભાવ એ કૃપાલે સમજાવતા હતા. અને એ મૃગ મને જોઈને નાસી ન જાય કે આ માણસ છે કરીને, આ પ્રસંગ સમજાવતા તેમને ઘણો જ આનંદ આવતો હતો. કૃપાલદેવને એવી અસંગ દશા, નિર્વિકલ્પમય, મૂર્તિમય, આવી સંપૂર્ણ મન વચન કાયની સ્થિરતા એમને બહુ જ પ્રિય હતી. આ પ્રસંગ સમજાવતા તેમને ઘણો જ આનંદ આવતો હતો, અને તે વાત તેમણે વારંવાર વાંચીને મને સમજાવી, વારંવાર વાંચીને સમજાવી. એ રીતે પુસ્તક વાંચવાનો અને મૃગનો દ્રષ્ટાંત સમજાવવાનો પ્રસંગ ચાલતો હતો. દરમિયાન બંગલાના માલિક નરસિંહરામ આવ્યા, જે બંગલામાં કૃપાલે ઉતરેલા, આ મને કૃપાલે આ વાત સમજાવતા હતા. તેટલામાં તો બંગલાના માલિક નરસિંહરામ આવ્યા, હું પણ તેમના જ એક મકાનમાં ઘણા વર્ષથી રહું છું. પૂંજાભાઈ કહ્યું, હું પણ એમના મકાનમાંથી જ ઘણા વર્ષથી રહું છું, તેથી તેમની સાથે મારો ઘણો પરિચય હતો. તેઓ વેદાંતી હતા, બંગલાના માલિક વેદાંતી હતા, અને આ પૂંજાભાઈ પણ વેદાંતી હતા, એમના મકાનમાં જ રહેતા હતા. એટલે અમારે વાત ચાલતી હતી ને તે ભાઈ આવ્યા. શ્રીમદજી પણ વેદાંતમાં માનતા હશે એમ ધારી તેમણે તે પ્રસંગે આત્માના અભેદ સંબંધી વાત કાઢી અને અભેદતા ઉપર વિવેચન કરવા માંડ્યું. પેલા નરસિંહરામે કૃપાલદેવને શું વાત કાઢી કે આત્મા ઈશ્વર એક જ છે, આપણે તો બધા એના અંશ છીએ, એ રીતે બધું પોતે બોલવા માંડ્યા. હું તરત જ જોઈ શક્યો કે એ વાત શ્રીમદને માન્ય નથી, તેથી જરા સ્મિત કરીને તેઓ મારું સામ જોઈ રહ્યા. કૃપાલદેવને એ વાત અસલમાં માન્ય નથી કે ભાઈ ઈશ્વર આ જગતનો કર્તા છે, એક છે, એટલે કે મારી સામું કૃપાલદેવે જોયું અને થોડું મોઢું પલકાવ્યું, આમ મોઢું સ્મિત કરીને મારું સામું જોઈ રહ્યા. હું પણ તેમનો આશય સમજી તેમના સામું જોઈ રહ્યો. હું પણ સમજ્યો કે હમણાં કૃપાલદેવને તો એ વાત માન્ય નથી, મારે વાત થયેલી છે એટલે હું જોઈ રહ્યો. ન તો શ્રીમદે એ નરસિંહરામના કહેવાને અનુમોદન આપ્યું કે ન કંઈ ના કહી, પણ ચૂપ જ રહ્યા. હવે ના કહે તો એમને ખોટું લાગે, એમના મકાનમાં રહીએ છે, આવ્યા છે, તો એ પણ યોગ્ય નથી અને હા પણ નથી, માન્ય પણ નથી એ વાત. ન તો શ્રીમદે નરસિંહરામના કહેવાને અનુમોદન આપ્યું કે ન કંઈ ના કહી, પણ ચૂપ જ રહ્યા. મને સ્પષ્ટ લાગ્યું કે જે વૃદ્ધ પુરુષના બંગલામાં તેઓ ઉતર્યા હતા તેમને માઠું લાગે તેવું કાંઈ ન બોલાય તો સારું. જેના મકાનમાં ઉતર્યા છે માલિકને માઠું ન લાગે તો સારું, એવો તેમનો ભાવ મને જણાયો હતો. અને હું પણ એ જ મતલબથી કાંઈ બોલ્યો નહીં, અને નરસિંહરામને પોતે જે બોલવું હોય તે બોલવા દીધું, જે બોલે બોલવા દીધું કૃપાલદેવે. છેવટે જ્યારે ખેડેથી વિદાય થવાના હતા ત્યારે તેમની સાથે ખાનગી વાતચીત કરવા કેટલા પ્રશ્નો લખીને ગયેલો, તે પ્રશ્નો વાંચી જોયા અને બોલ્યા કે અધિકાર પ્રમાણે જવાબ આપીશ.
તેના જવાબ આપ્યા પછી તેમણે કહેલું કે હાલ આ વાત કોઈને કહેવી નહીં. મારે કે ખાનગીમાં કેટલા પ્રશ્નો પૂછવાના હતા તે મેં કૃપાલીને પૂછ્યા, એનો જવાબ પોતે આપ્યો, પણ સાથે એમ કહ્યું કે હાલ આ વાત કોઈને કહેશો નહીં. લાગ્યું કે એમાં કંઈ બીજું અર્થ ઘટન થાય અને એમાં કંઈ લાભ ન હોય તો જ્ઞાનીઓ કે ભાઈ આ વાત કોઈને કહેશો નહીં. હાલમાં તેઓ શ્રી ઘણી જ શાંત પ્રકૃતિના હતા. પોતે વેદાંતિ હોવા છતાં કૃપાલયના સમાગમમાં આવ્યા છે એ પુરુષને જોઈને જે અનુભવ થયો તે હવે અંતમાં કહે છે. તેઓ શ્રી ઘણી જ શાંત પ્રકૃતિના હતા, તેમને કોઈની સાથે સ્નેહ બાંધવો બિલકુલ પસંદ નહોતો. આપણા સંસારી જીવો બધાની સાથે ઓળખાણ કરવા મથે, બધાની સાથે પ્રેમ રાખી એમ કરીને મોહ વધારે, ઓળખાણ વધારે. જ્યારે જ્ઞાનીઓ તો કોઈની સાથે ઓળખાણ કરવા જ ઈચ્છતા નથી બિલકુલ, એમને તો પરિચય ઉડતા મરણ જેવું લાગે છે. ભાલસો ભુવન વાસ કાલસો કુટુંબ કાજ જાલસો તો લોકલાજ લારસી, બનાસ દાસે ગાથા લખી છે. એમને તો ઘર તો ભાલા જેવું લાગે. ભાલસો ભુવનવાસ કાલસો કુટુંબ કાજ, કુટુંબના કામ કરવા કાળ જેવા લાગે, અને એમને પરિચય કોઈથી એ તો મરણ સમાન લાગે. તેમને કોઈની સાથે સ્નેહ બાંધવો બિલકુલ પસંદ નહોતો, કેમ કે સ્નેહ એક જાતનો વિક્ષેપ છે. કોઈથી આપણે પ્રેમ બાંધી ઓળખાણ કરીએ એટલે આપણે મોહ વધતો જાય, પ્રસંગો વધતા જાય, એટલે આત્માને કર્મ બંધના જ કારણો થાય છે. કેમ કે સ્નેહ એટલે પ્રેમ એક જાતનો વિક્ષેપ છે, તેથી તેનાથી બહુ ડરતા. કૃપાલી તેના ડરતા, તેઓ સત્ય વક્તા હતા, તે તો તેમના વચનથી જ હૃદયમાં ખાતરી જ થઈ જતી હતી. તેઓ સત્ય વક્તા હતા, તે તો તેમના વચનથી જ હૃદયમાં ખાતરી થઈ જતી હતી. તેમના સમાગમથી મને પ્રથમ શ્રદ્ધા થઈ કે આત્મા છે અને તે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. તેમના સમાગમથી મને સૌથી પહેલાં શ્રદ્ધા થઈ. મને તો બહુ વ્યાકુળતા હતી કે આત્મા નામનું દ્રવ્ય છે કે નહીં, તે એમના મારફતે એમના સંઘથી મને જાણવામાં આવ્યું. તેથી શ્રદ્ધા થઈ કે આત્મા છે અને તે આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મા ક્યાં છે, કેવો છે, એના શું ગુણધર્મ છે, એ પોતે જ છે કે કોઈ બીજી વસ્તુ છે, અને એ કેમ સપડાયો છે, વર્તમાન કેમ આવ્યો, શું કરી રહ્યો છે, શું કરવું જોઈએ, એ બધું કે છે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે એમનો પ્રસંગ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે લઈશું.